पर ट्रस्ट अने जय जवान नागरिक समिति द्वारा मोटा वराछामा व्यसन मुक्ति माटे एक जागरूकता आवे यूथ में एना हेतुसर मैराथॉन दौड़नु आजे रोज आयोजन करवामां आव्युं छे। शरू वरसादे पण आ विस्तारना युवानो वडीलो सामाजिक अग्रणीओए खूब उत्साहपूर्वक भाग लई रह्या छे त्यारे मने चोक्कस आनंद छे। आ विस्तारमां तो बराबर छे पण पूरा गुजरात अने भारतनी अंदर राष्ट्रमां सौथी वधुमां वधु युवाधन विश्वनी अंदर भारतनी अंदर छे त्यारे एक पण युवान व्यसनी न बने अने आ एक अभियान स्वरूपे पूरा देशनी अंदर चाले। अमारा विस्तारनी अंदर एक पण युवान व्यसनी न होय, व्यसन होय तो पण આજથી દ્રઢ સંકલ્પ કરે કે અમે વ્યસન નહીં કરીએ। દેશની ઉન્નતિ માટે તંદુરસ્ત યુવાધન એ રાષ્ટ્રની મહામૂડી છે, રાષ્ટ્રના સંસ્કાર છે। તો મને આશા છે આ યુવાનોએ આ સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો દ્વારા આ અભિયાન માત્ર એક દિવસ પૂરતું નહીં, શાળા કોલેજ મહોલ્લાની અંદર આ સતત પ્રક્રિયા બને, એક સાતત્ય રૂપની અંદર જ્યારે આ અભિયાન બનશે, એક આંદોલન સ્વરૂપે લોકો સ્વીકારશે, ત્યારે ચોક્કસ પ્રકારે ડ્રગ્સ અને વ્યસનના દૂષણથી આપણે દૂર થશું। હું યુવાનોને વિનંતી કરું છું કે નશો આ તમારો બરબાદીનો નશો છે। નશો તો પ્રેમ દયા કરુણાનો હોવો જોઈએ, નશો સેવાનો હોવો જોઈએ, નશો રાષ્ટ્ર પ્રેમનો હોવો જોઈએ। આ નશો ચડશે ને ત્યારે બધા નશાઓ ફીકા લાગશે। હું વિનંતી કરું છું કે આવી કોઈ બડાઈ કરવા કરતાં એક વિનય અને વિવેકી યુવાનો, વ્યસન મુક્ત યુવાનો પરિવારને સુખ આપશે। તમે તમારા મા બાપને જ્યારે એવું કહેશો કે હું વ્યસન નથી કરતો તો સૌથી ખુશી એ મા બાપને થશે, આશીર્વાદ મા બાપ આપશે। ત્યારે હું મારા પરિવારની સાથે રહી હું પરિવારને સુખ આપું, પોતાના શરીરને સુખ, વ્યસનમુક્ત સુખ પ્રાપ્ત થાય ત્યારે મને આનંદ છે। આજના આવી મેરાથોનો થાય છે અને આ વિસ્તારની અંદર એક પણ યુવાન ને પાનના ગલ્લા જેઓ ચલાવી રહ્યા છે, ઠીક છે, નોર્મલ રીતનું જે વેચાણ કરતા હોય ઠીક છે, પરંતુ ઇલીગલી પ્રવૃત્તિ કરી તો આ લોકો પર એક્શન લેવાશે। આ લોકોની ખેર નથી, આ અમારો મેસેજ છે સરકાર દ્વારા, અમારી પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી છે। જ્યાં જ્યાં આવા બનાવો બને છે એમની કમર તોડી નાખવા માટે પોલીસ સજ્જ છે। આ પણ અમે સંદેશો આપીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતા।